शांताकारं भुजगजयनं पद्मनाभं सुरेश्वरं विश्वाधारं गगनसदस्तं मेघवर्णं शुभांगं लक्ष्मीकांतं कमलनयनं योगिविद्यानगम्यं वंदे विष्णु भवभयहरं सर्वलोकैकनाथं ओं पूर्वस्व वाङ्मयमूर्ति श्री कृष्ण परमात्मने नमो नमः ध्यानं आवाहनं आसनं समर्पयामि बदय भेगा करीने मैं चढ़ा विद्यो भागवत जीव એક જોડી ન્યા પહોંચાઈ જાય ને ત્રણ આઠ મને આ ઉપર લઈ લ્યો એક જોડી આવી જાવ તમે અથવા તમે ગમે આવી જાવ ત્રણ આઠ મને જલની ચડાવી દો ભાગવતજી ઉપરથી ઉતારીને એમાં મૂકતા જાજો ઓમ આમ ફેરવી માથે દે એમ એમ ને ચમચી ચમચી ભરી ઓમ વાદ્ય વાદ્યમ સમર્પયામિ એટલે પાત્રમાં મૂકતા જાજો હસ્તોર્ઘ્યમ સમર્પયામિ मुख्यात्मनं समर्पयामि प्रोखेत प्रोखेत मंत्रेण पंचामृत स्नानम एक चमची दही दूध ने चढ़ावी देजो ई राखी दियो एमां दही दूध ने एक चमची भरीने चढ़ावी दियो एवी रीते
વૈધરી ઋત જે મધુ જે ઉત્તર કરાયો તમ પંચામૃતમ મયાનિદમ ગૃહીત્વા પરમેશ્વર ઓમ પૂર્વસ્વ વાંગ્મય મૂર્તિ શ્રી કૃષ્ણ પરમાત્માને નમો નમો પંચામૃત સ્નાનમ સમર્પયામિ પંચામૃત સ્નાનમ તે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ અભિષેક સ્નાનમ સમર્પયામિ વસ્ત્રો પરવસ્ત્રમ સમર્પયામિ સર્વાભૂષાદિ કે સ્વામીએ લોક લજા નિવારણે મયો બાતે તુભ્યમ વાસિ પ્રતિગુદામ નમો નમઃ વસ્ત્રો પરવસ્ત્રમ સમર્પયામિ વસ્ત્રાંતે યજ્ઞોપવિતમ મહા યજ્ઞોપવિતમ પરમં ભવેતમ પ્રજાપતયે યશજં પુરુષાત આયુષ્યમધ્યમ પ્રતિમોચસો બ્રહ્મ યજ્ઞોપવિતમ બલમસ્તુ તેજમ યજ્ઞોપવિતાંતે ચંદ નમઃ ચારે કુણને ગોચમાં પાંચ ચાંદલા કરી દો કસ્તુરી જિલકામ લલાટ પટલે વૃક્ષતલે કૌટુંબમ નસાગ્રહ વરમોક્તિકમ કરતલે વેણુ કરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપાત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચુડામણી ઓમ પૂર્વસ્વ વાંગ્મય મૂર્તિ શ્રી કૃષ્ણ પરમાત્માને નમો નમઃ પુષ્પ ચંદનમ સમર્પયામિ ચંદાંતે પુષ્પમાલાયામ યાવસર ચડાવી દે ઓળું દેતો ખરો ચાલી જાય યાવસર માથે ચડાવી દે ચાલી રાખા આવી રીતે ચાલી પકડી રાખી બે સેવંતિકા બકુલ જમ બગબાટલા જે ભોનાગ જાલ કરવે રસાલ પુષ્પે બિલ્વ પ્રજાલ તુલસી દલ માલ દે ભે દ્વામ ભોજિયામી જગદીશ્વર મે પ્રસિદ્ધ ઓમ પૂર્વસ્વ વાંગ્મય મૂર્તિ શ્રી કૃષ્ણ પરમાત્માને નમો નમઃ પુષ્પમાલાયામ સમર્પયામી ભદ્રવિધિ ઉપર સૌભાગ્ય દ્રવ્યાણી અબિલ ગરજાલે અભિનંદ ગુલાલંજ જુવા ચંદન મેવા ચ નાના વિધ કાણે ન પૂજ્યતમ પરમેશ્વર ઓમ પૂર્વસ્વ વાંગ્મય મૂર્તિ શ્રી કૃષ્ણ પરમાત્માને નમો નમઃ સૌભાગ્ય દ્રવ્યાણી સમર્પયામિ નિવેદ નિવેદ્યામિ ગાયત્રી મંત્ર પ્રોક્ષણમ આગળ ધરી દો એની મન જલનો છાંટો નાખી દેજો ॐ नाभ्या आसीदन्तरन्तरिक्षगुं शिश्नोद्यो सम्पर्यतं पदभ्यां भूमि दिशा श्रोता तथा लोकानः कल्प्यनः वाङ्मय मूर्ति श्रीकृष्ण परमात्माने जमाडवानी भावना करवानी ॐ प्राणाय स्वाहा ॐ प्राणाय स्वाहा ॐ व्यानाय स्वाहा ॐ उदानाय स्वाहा ॐ समानाय नमः स्वाहा पांच वक्त वाटकानी अंदर जल मुकी दियो पूर्वापोषणम समर्पयामि उत्तरापोषणम समर्पयामि मध्यपोषणम समर्पयामि પ્રક્ષાલમ સમર્પયામિ મુખ પ્રક્ષાલમ સમર્પયામિ કરો અર્ચનાય ચંદનમ સમર્પયામિ ધૂપમ પ્યામિ દીપમ દર્શયામિ હાર દે પહેરાવી હાર કાઢીને પહેરાવી કરપૂર ગૌરમ કરુણ અવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાયતનો હરે સર્વ મંગલ માંગલ્યે શિવે સ્વાર્થે સાધિકે કરણ્ય દંબકે ગૌરી નારાયણી નમસ્તુ દે ભદ્રમ કરણે ભીષણુયામ દેવા ભદ્રમ પતિયે લક્ષ્મીકાંતમ કમળનયનમ યોગ વિદ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ ઓમ પૂર્વસ્વ વાંગ્મય મૂર્તિ શ્રી કૃષ્ણ પરમાત્માને નમો નમઃ હરાર્તિકમ સમર્પયામિ યાનિકાની પાપાની જન્માંતર કૃતાની જતાની સર્વાણી નશ્યંતુ પ્રદિક્ષણાયામ પદે પદે પુષ્પે ભીદેવા વંદનમાં લઈ લ્યો જમણા આરતી ઉપરથી ઉતારીને અહીંયા ભાગવતી ચડાવી દીધી પુષ્પે સમાન સન્યા દેહનાકમ મહિમાન સચંદ યત્ર પૂર્વે સાધ્યા શાંતિ દેવા ઓમ પૂર્વસ્વ વાંગ્મય મૂર્તિ શ્રી કૃષ્ણ પરમાત્માને નમો નમઃ મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ ચડાવી દીધી બે હાથ જોડી રાખજો
आवाहनाम नजानामि नजानामि दवार्जनाम पूजा जयवम नजानामि समस्या परमेश्वर मंत्रहीनम क्रियाहीनम भक्तिहीनम सुरेश्वरम यद भुजितम मया देवम या वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय या ओम नमः भगवते वासुदेवाय या ओम नमः भगवते वासुदेवाय या वासुदेव जपे न पाप नाथाय या वासुदेव जपे न पाप नाथाय या वासुदेव जपे न पितृ तरि जाए ये वासुदेव जपे न पितृ तरि जाए ये ओम नमो भगवते वासुदेवाय या ओम नमो भगवते वासुदेवाय या वासुदेवाय हरि वासुदेवाय या वासुदेवाय हरि वासुदेवाय या ओम नमो भगवते वासुदेवाय या ओम नमो भगवते वासुदेवाय या वासुदेवाय हरि वासुदेवाय या वासुदेवाय हरि वासुदेवाय या ओम नमो भगवते वासुदेवाय या ओम नमो भगवते वासुदेवाय या ओम नमो भगवते वासुदेवाय बोलो कृष्ण कन्हैया लाल नी जय भागवत जी भगवान नी जय कुलदेवी मात नी जय सर्वे पितृदेव नी जय ओम नमः पार्वती पतये हर हर महादेव माखण मिश्री भोग धराव आरोगों ने कानूड़ा माखण मिश्री भोग धराव आरोगों ने कानूड़ा
बोलिए श्री कृष्ण कन्हैयालाल श्री द्वारिकाधीश श्री बाल कृष्ण भगवान श्री गोवर्धन श्री रामचंद्र भगवान हनुमान जी महाराज श्री कुलदेवी मां श्री वल्लभादेवी श्री यमुने
जरूरत नहीं कथा आज बीजो दिवस भगवान ने मंगलमय वाणी रूपी आ कथा कथा ना प्रारंभ नी साथे साथे मेघराजा नी पण प्रद्रामणी थई गई छे वातावरण बहु सारू छे पण આટલો માપ મારીએ તો વાંધો નહીં વધારે ન આવે ત્યાં સુધી વાંધો નહીં પણ પરમાત્માની પરમ કૃપાથી શ્રીમદ ભાગવતના ગ્રંથની પરમ કૃપાથી આશિયાણી પરિવાર અને યજમાન શ્રી ધીરુભાઈ ભાઈ સંદીપભાઈ તેમજ પરિવારજનો સૌ એક શુભ સંકલ્પથી આ કથાની શરૂઆત થઈ. આજે બીજો દિવસ કાલના દિવસમાં આપણે શ્રીમદ ભાગવતના મહાત્મ્ય વિશે ચર્ચા કરી. ભાગવતનો મહિમા જોયો, શાસ્ત્રનો મહિમા શું છે, પુરાણોનો મહિમા શું છે, તો આ બધા સિદ્ધાંતો જે છે એ આમાં બતાવ્યા છે. સાથે સાથે જ્ઞાન ભક્તિ વૈરાગ્યની પણ ચર્ચા કરી. જ્ઞાન વૈરાગ્ય ક્યારે જાગે, ભક્તિ ક્યારે પુષ્ટ થાય, કે જ્યારે શ્રવણ મંગલ બને ત્યારે. શ્રવણનો બહુ મહિમા છે. ભગવાને આપણને સાંભળવા માટે બે કાન આપ્યા છે, એનાથી શ્રવણ કરવું અને શ્રવણ જેટલું સારું થાય એટલું જ મંગલ છે. બાકી તો આપણે ઘણું બધું સાંભળતા હોઈએ છીએ, પણ જ્યારે ભગવાનના ગુણગાન ભગવદ્ ગુણાનુવાદ જ્યારે સાંભળવાનો અવસર મળે ત્યારે એ જીવનની મંગલ ઘડી છે. એટલે જ્યાં સુધી કાન સ્વસ્થ છે ત્યાં સુધી સાંભળી લેવું. શ્રવણેન્દ્રિય બરાબર છે ત્યાં સુધી શ્રવણ કરી લેવું. અને આ મહિનામાં તો આ શ્રવણનો જ મહિમા છે. તમે જો એમાં આ અધિક માસ એટલે પાછો શ્રાવણ માસ. આજુ વખતે તો આપણે બધાને બેવડો લાભ મળ્યો, બે શ્રાવણ માસ ઉપરા ઉપર. આના પછી નીચ શ્રાવણ માસ આવશે, એ પણ ભક્તિનો મહિમા. એટલે શ્રાવણમાં શ્રવણ કરવાનો બહુ મહિમા છે. સારું સાંભળવું, સારો સત્સંગ થતો હોય ત્યાં જવું, કથા થતી હોય ત્યાં જઈ અને સાંભળવું, જેટલું સંભળાય એટલું. મહિનામાં તો જેટલું લેવાય એટલું લેવાનું. ત્રણ વર્ષે એક વાર આવ્યા, આમાં ભક્તિ આપણે જેટલી ચાર્જ થાય ને એટલું ચાર્જિંગ કરી લેવું. પછી લાઈટ વહી જાય ને કદાચ રહી જાય તો તકલીફ થાય. એટલે આ છે ને ભક્તિને ચાર્જ કરવાનો મહિનો. આમાં કોઈ ઉપવાસ કરે, કોઈ એકટાણા કરે, જેવું થાય એવું આમાં કરાય. શરીરને માફક આવે એવું કરાય, શરીરને વધારે કષ્ટ પડે એવું પણ ન કરાય. બાકી હા, ભગવાનનું કીર્તન કરવું, ધોળ પદ ગાવા, કથા થતી હોય ત્યાં જઈ શ્રવણ કરવું, આ બધું તો થઈ શકે આપણાથી. એટલે પવિત્ર એવો આ પુરુષોત્તમ માસ
અને એમાં આ ભાગવત કથા શ્રવણ કરવાનો જો અવસર મળ્યો હોય તો આપણા બધાના અહો ભાગ્ય છે, પુણ્ય છે. અને એ પુણ્ય જ્યારે આપણા ઉદય થયા હોય ત્યારે આ બધું આપણને મળે. એટલે એના માટે નિમિત્ત બહેનો આસિયાણી પરિવાર ધીરુભાઈ નિમિત્ત એ બહેના છે, એના દ્વારા આપણને આ અવસર મળ્યો છે, તમને સાંભળવાનો અવસર મળ્યો છે, અમને અહીંથી કથા કહેવાનો અવસર મળ્યો છે. એટલે એ યજમાન પરિવારનો હું ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે પધારેલા અહીંયા ઉપસ્થિત શ્રોતાગણો, માતાઓ, બહેનો, વડીલો, સગા સંબંધી, નાતીજનો, બહારથી પધારેલા શ્રવણ કરવા આવેલા મહેમાનો, અમારા જાપ ઉપર બેઠા, પાઠ ઉપર બેઠા ગુરુદેવો, અમારા સાજિંદા મિત્રો બધા સ્વરનો આશ્રય કરી અને માં સરસ્વતીની ઉપાસના કરી રહ્યા છે એવા અમારા સંગીત વાદ્ય મિત્રો, આપ સૌને હાર્દિક સ્વાગત કરું છું. વ્યાસપીઠ ઉપરથી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ શ્રી હરિ.